તો આ આપણે અહીંયા જૂનિક પ્રસ્થાનમાં છે. થોડાક વર્ષો પહેલાં બરાબર સરખી રીતના રિનોવે કરવામાં આવેલ છે. આ કબ્રસ્તાન તમે જોઈ રહ્યા છો કે સરખી રીતના રંગ રાખવામાં આવેલ છે. ઈંટો ઉપર અને નીચે પણ સરખી રીતના ગુદરોને કરવામાં આવેલ છે. તો તમે જોયા ને કે આ ખોજા કબ્રસ્તાન છે, બાજુમાં ઇસ્માઇલી કબ્રસ્તાન છે, એના પછી બોહરાની કબ્રસ્તાન છે, અને આ કોતે ગોશ આપણા સુન્ની ભાઈઓની કબ્રસ્તાન છે. આ છે જમીન કે જે આપણા કોમના સખી અહમદભાઈ ઇબ્રાહીમને મરેલ હતી જ્યારે તેઓનું જાર્દા ફ્રેન્ચ સરકારને વકફ કરે હતા. તો એક જમીન આ મરેલ હતી તેઓને, જે પોતે બધા મુસલમાન જમાતો માટે વકફ કરેલ, કે બધા મુસલમાન જમાતો કબ્રસ્તાન બનાવે પોતપોતાનું, અને બીજી જમીન જ્યાં આપણી હાલમાં મસ્જિદ, ઇમામબારો અને મુસાફરખાનું છે. આપણે જોઈ રહ્યા છીએ કે મરહૂમ જાફર ભાણજીની કબર છે. તેઓ અહીંયા દફન ક્યારે કરવામાં આવેલ છે? 23 સપ્ટેમ્બર 1947 લખેલું છે. 23 સપ્ટેમ્બર 1947 લખેલું છે. એને કે આ જે કબ્રસ્તાન શરૂ થઈ છે 1906માં શરૂ થઈ છે. આ કબ્રસ્તાન 1906માં શરૂ થઈ હશે. આ કબ્રસ્તાન આપણે એમ કહી શકીએ કે પછવાડેનું જે ભાગ છે એ અહીંયાથી શરૂ થઈ હશે બધી કબરોને બનાવવામાં. અને આ જે આ મોરનો ભાગ છે આખું, આ આપણે કહી શકીએ કે આ બધું મોરનો ભાગ છે. વા પછવારે સૌથી જૂની કબરો વા પછવારી હશે. અને એટલે આપણે આપણે ત્યાં એમ કહેવામાં આવે છે, જેવી રીતના માસુમભાઈ મને કીધું, માસુમ ચાચાએ મને કીધું કે શાયદ અહમદભાઈ ઇબ્રાહીમની કબર ઓલા ભાગમાં આવેલી ગઈ છે, જ્યાં આપણા ઇસ્માઇલીઓની કબ્રસ્તાન છે ઓલા ભાગમાં આવેલી ગઈ છે. હવે તો ભસ્મા ભીત આવી ગઈ છે એમ કહેવામાં આવે છે. માસુમભાઈ માસુમ ચાચા પ્રમાણે શાયદ અહમદભાઈ ઇબ્રાહીમની કબર ઓલા ભાગમાં આવેલી ગઈ હશે જ્યાં આપણા ઇસ્માઇલી ભાઈઓની કબ્રસ્તાન. મરહૂમ અલીભાઈ ભાનજી વફાત તારીખ 8 જૂન 1951. તો આપણે જોઈ રહ્યા છીએ કે કેવી રીતના સરખી રીતના કબ્રસ્તાનને આમીનાશી કરવામાં આવેલ છે. ભીત છે સરખી રીતના રંગવારી, અને તમે જોશો કે ઈંટ કબ્રોની ઈંટ પણ સરખી રીતના રંગવારી છે. પણ જે વધારે ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ આપણે ભૂલી ગયા છે કે ઘણી કબરો ઉપર નામ નથી. યાની કે જો આપણે સરખી રીતના એ કબ્રસ્તાનને બનાવીએ પણ જે નામ હોવા ખપે કબરો ઉપર એ જો ના હોય તો પછી જે એસેન્શિયલ છે એ આપણે ભૂલી ગયા. જે એસેન્શિયલ છે કે આપણને ખબર પડે કે આ કેદી કબર છે, કે આપણે ફાતિયા ખવાની કરી શકીએ, એ આપણે ભૂલી ગયા છે. કે આપણે સ્વીવી નથી કર્યા બરાબર, આપણે એના બારામાં તેક્ટિક બરાબર નથી કર્યા, આપણે બરાબર સ્ટ્રક્ચર નથી કર્યા, આપણો ઓર્ગનાઇઝેશન, આપણો નિઝામ, કે કેવી રીતના આપણે કરે કોશિશ કરે કે કબરોની નિશાન વિખાઈ ન જાય, કબરોની નિશાન બાકી રહે. યાને કે કબરોના નામની નિશાન વિખાઈ ન જાય, કબરોના નામનું નિશાન બાકી રહે. કારણ કે આપણને ખબર પડે કે પોતાની, મને ખબર છે કે મારા પોતાની અહીંયા ફૂઈની કબર અહીંયા છે આ કબ્રસ્તાનમાં, પણ મને પોતાને નથી ખબર કે ક્યાં છે મારી ફૂઈની કબર. કેમકે જ્યારે તેઓ નાના હતા તેઓનો ઇન્તકાલ થઈ ગયું હતું, મારી એક ફૂઈ અટાણે, હવે મને નથી ખબર આ બધી કબરોમાં કે કઈ કબર હશે મારી ફૂઈની. એક નાની કબર હશે કેમકે તેઓ નાના હતા ત્યારે તેઓનો ઇન્તકાલ થઈ ગયો.
તો મને પોતાને નથી ખબર કે અહીંયા અમારી ફૂલની જે કબર હશે એ કઈ હશે. જેવી રીતના તમે જો કે ખુદ આપણને અહમદભાઈ ઇબ્રાહીમની કબર નો પત્તો નથી કે ક્યાં છે, કેટલા કે છે કે ઇસ્માઇલી કબ્રસ્તાનમાં હેલું ગયું છે, કેટલા શાયદ એમ કહેતા હશે કે ના અહીંયા જ આ જ કબ્રસ્તાનમાં હશે.